પોરબંદર જિલ્લામાં 1983 બાદ એટલે કે 40 વર્ષ બાદ આજે આ વિસ્તાર જોવો છો કે કુંભારવાડા જે વિસ્તાર છે, નવા કુંભારવાડા જે વિસ્તાર છે, ત્યાં પાણી છે તે પાણી લોકોના ઘરમાં પણ ઘૂસ્યા હતા. અત્યારે પાણીનો જે છે તે થોડા ઓછા થયા છે, ઓસરિયા છે, પરંતુ ગઈકાલે પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી. અને આ જે પાણી છે તે વરસાદના નહીં પરંતુ ઉપરથી જે ભાદર 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા તેના કારણે પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ જે સમગ્ર વિસ્તાર છે તે જળમગ્ન થયો હતો, પરંતુ કહી શકાય કે નુકસાની પણ લોકોને ખૂબ જ થઈ હતી અને હાલાકીનો સામનો ભોગવ કર્યો હતો લોકોએ. લોકોના જે દુકાનો હોય, ઘરો હોય, તમામ વિસ્તાર જગ્યાઓ પર પાણી છે તે પાણી ફરી વર્યા હતા. એટલે વરસાદ બંધ થઈ ગયો છે ગઈકાલથી ને બિલકુલ. અને અત્યારે જે તડકા જેવો પણ જે માહોલ થોડો જોવા મળી રહ્યો, પરંતુ જે પરિસ્થિતિ 2 દિવસ સુધી આ વિસ્તારોમાં જોવા મળી છે તેનાથી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ભવિષ્યમાં આ જે ડેમોના પાણીને નિકાલ માટેની જે સાફ સફાઈ કરવી પડે તે તમામ સાફ સફાઈ સહિત કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ પોરબંદરનો નવા કુંભારવાળા વિસ્તાર ગણવામાં આવે છે અને અહીંયા અમે જન્મથી જ રહીએ છીએ, છેલ્લા 50 થી પણ વધુ વર્ષ થયા. છેલ્લે 1983 સાલમાં જે પૂર આવ્યું હતું પોરબંદરમાં, ત્યારે એમ માનો લે કે ઘણું બધું પાણી ઘરમાં પણ આવી ગયું હતું. અને આ વખતે આ 40 વર્ષ પછી પાછું આવું પાણી જોવા મળ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે પણ આપણે ગોઠણ સુધી પાણી છે આજની તારીખે, અને ગઈકાલે થોડુંક પાણી વધારે હતું અને આજે કુદરતની કૃપાથી થોડુંક પાણી ઓછું થયું છે. પણ આ પાણી જે છે એ ઉપરવાસના ડેમોમાંથી છોડવામાં આવેલું પાણી હોય એ પાણી હોય એવું અમારું માનવું છે. કારણ કે ગઈકાલે પણ વરસાદ નહોતો, આજે પણ વરસાદ નથી ને આજે તડકા જેવું છે, તો નેચરલી છે કે ઉપરના ડેમોમાંથી ઓવરફ્લો થઈને પાણી અહીં આવ્યું હોય અને આજુબાજુમાં ઘણા ઘરોમાં પણ પાણી ગરી ગયું હોય શક્ય છે અને ઘણા લોકોને નાની મોટી નુકસાની પણ થઈ હોય. પણ આ વરસાદનું પાણી એમ કહી શકાય કે આ 40 વર્ષ પછી પહેલી વાર આવું જોવા મળ્યું. ઘણા વર્ષો બાદ પાણી છે તે પાણીનો આટલો જમાવડો આ વિસ્તારમાં થયો છે. પાણી આવતું હોય છે દર વર્ષે પરંતુ આટલી મોટી સંખ્યામાં માત્રામાં પાણી નથી આવતું, પરંતુ આ વખતે પાણીનો જે જમાવડો છે તે મોટી માત્રામાં થયો છે. ખાસ કરીને આપ જે જુબેલી આ જે બ્રિજના દ્રશ્યો જોવો છો કે જુબેલી બ્રિજ છે ત્યાં જે માલધારીઓ જે છે તે પોતાના જે પશુઓ જે છે, જે ગાય હોય ભેંસ હોય તે આ જે બ્રિજ ઉપર તેમને ચારો જે છે તે નાખવા માટે મજબૂર બન્યા છે અને અહીં તેઓના પશુઓને ખસેડી અને સુરક્ષિત રાખવાના પ્રયાસો છે તે થઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી છે પોરબંદરમાં કે ભાદર 2 ડેમના જે દરવાજા છે તે ઓછા તો થયા છે પરંતુ હજુ પણ પાણી છે તે પાણી ખૂબ જ ધીમી ધીમી માત્રામાં ઓસરી રહ્યા છે. એટલે પરિસ્થિતિ છે તે હજુ પણ આજના રાત સુધીમાં પાણીની માત્રા છે તે ઓછી થાય તેમ લોકો માની રહ્યા છે. નતીશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.